નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો. લુણાવાડાના નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી અવિશ્વાસની દરખાસ્તોમાં પ્રમુખ પદો બદલાઈ રહ્યા છે. લુણાવાડા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષે ભાવનાબેન મહેતા અને કોંગ્રેસ પક્ષે મીનાબેન પંડ્યાની મેદાને ઉતર્યા હતા. મહીસાગર જિલ્લામાં લુણાવાડા નગરપાલિકાના પ્રમુખપદની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ પ્રમુખ બનશે તેની અનેક અટકળો છેલ્લા કેટલાક સમયથી ટોક ઓફ ધી ટાઉન બની હતી. છેલ્લા સમય સુધી પ્રમુખપદ માટે અનેક નામોની અટકળ ચાલી રહી હતી. ભાજપના પ્રમુખ બનશે કે કોંગ્રેસના અપક્ષો, આ વખતે કઈ બાજુ રહેશે તેવી અનેક અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખપદ માટે ભાજપ તરફથી ભાવનાબેન જયદીપભાઈ મહેતાએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસમાંથી મીનાબેન રાકેશકુમાર પંડ્યાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ભાવનાબેન જયદીપભાઈ મહેતાને કુલ 16 મત મળ્યા હતા, જ્યારે મીનાબેન રાકેશકુમાર પંડ્યાને 11 મત મળતા ભાવનાબેન જયદીપભાઈ મહેતાનો વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 4 સભ્યોએ અને 2 અપક્ષ સભ્યોએ ભાજપને ટેકો કરતા ભાજપનો 5 મતે વિજય થયો હતો. રિપોર્ટર મુકેશભાઈ મારવાડી, શહેરા પંચમહાલ.